ભાઈઓ બહેનો ને કાબરિયા આજે મારે તમને છે ને શિખામણ ઉપર શિખામણ આપવી છે શિખામણ બધાને આપવી ગમે છે કારણ કે શિખામણનું છે ને જુલાબ જેવું છે આપવું સહેલું પણ પોતે લેવાનું આવે ત્યારે ખબર પડે શું થાય આ મારા પાનના ઘરે એવા નવરા ઉભા હોય છે બધા મંડળી જમાવીને કામ આખાની પંચાયત કરે બધાને વગોવે નથી યાર આ સરકારમાં દમ ને સરકાર ચલાવતા જ નથી આવડતી કેટલી મોંઘવારી આ પેટ્રોલના ભાવ જુઓ આસમાને ગયા ગેસના ભાવ વધી ગયા ડુંગળીના ભાવ વધી ગયા અરે બાપા આમાં જીવવું કઈ રીતે આવી બધી વાતો કરતા જાય ને સાથે સાથે પાનના ઓર્ડર આપે તમાકુનો પાન મોંઘો દાટ ગાલના ગલોફામાં દબાવી દે મારે આ બધાને કેવું છે કે ભાઈ આ પાનના ગલ્લે કેટલી વાળા પાસે ઉભા રહીને રહી બધી પંચાયત કરવી સહેલી છે પણ તમે તમારી જાતની ચિંતા ક્યારે કરી છે આ આ તમાકુ ને ગુટકા છો એની શું અસર થવાની છે તમે જાણતા નથી શિકાર બની જશો મરવાના વાંકે જીવવાના દાડા આવશે અને તમારું કુટુંબ દુઃખી થશે એની ચિંતા કરો ને નહીં સમજે તો ભાઈ ગુજરાતી માણસ છે ને ભાઈ અમારા દાદાએ મને કહેતા માં તો આલા તું બહુ નબળો ખીરીસિયા તું સાવ ડફોડ પ્રિલિમમાં પંચાવન ટકા લઈ આવ્યો મેં કહું પણ દાદા તમે સાતમી ચોપડીમાં ઉઠી ગયા હતા એનો વિચાર કરો ને સુશીલાએ મને વારે વારે કહે તમે શું ધાડ મારો છો ઓફિસમાં જઈને એવી રીતે શું તોપ ફોડો છો બે ચાર લીટા માર્યા ને તમારું કામ થઈ ગયું અમારી જગ્યાએ બેસીને જુઓ કેટલી શો થાય છે અમારે વાસણ ઉટકવાના રસોઈ બનાવવાની છોકરા જણવાના આ બધું કરીને દેખાડો મેં કહ્યું પણ સુશીલા હું છોકરા કઈ રીતે જણો પણ એના મગજમાં વાત ઉતરે તો ને અરે ભાઈ આવું છે પણ મારી મૂળ વાત એ છે કે વ્યસન અને એમાં આ તમાકુનું વ્યસન એનાથી આપણે દૂર રહેવાની જરૂર છે સાહેબ તમારી જાત માટે નહીં તો તમારા બાળકો માટે ફેમિલી માટે પણ આ કરવું જરૂરી છે એક વાત યાદ રાખજો સાહેબો માણસ પહેલાં આદત પાડે છે અને પછી એ જ આદત માણસને પાડે છે એક નિર્ણય આજે લઈ લો કે તમે જો તમાકુનું વ્યસન છોડી શકો એનો અર્થે કે તમે તમાકુને વાપર્યું અને જો ન છોડી શકો તો તમાકુ તમને વાપરે છે તમારે મિત્રો મારે છાપામાં એક ટચુકડી જાહેર ખબર છે ફાધરની એક્સચેન્જ ઓફર મારે મારા સિરિયસ લાલ બાપાને બદલાવવા છે થાકી ગયો છું ભાઈ રોજ નવા નવા ખતરાઓ કરે છે અને મને ખાડામાં ઉતારે છે તમે નહીં માનો હમણાં છેલ્લા એક અઠવાડિયાથી એમણે એક્ટિંગ ના ક્લાસીસ શરૂ કર્યા છે બોલો ગિરીશ બેટા મે હવે મુંબઈ જઈને રહેવાનું નક્કી કરી નાખ્યું છે કેમ ગુજરાત સરકારે તડી પર કર્યા અરે ચૂપ આ નાના નાના ખાબોચિયામાં બહુ દિવસો કાઢ્યા હવે મુંબઈના મહાસાગરમાં માલવું છે વેરી ગુડ આતંકવાદીઓ પણ મુંબઈના મહાસાગરથી જ અંદર ઘૂસ્યા હતા એ તો તું હવે મોટા મોટા આખા દેશમાં મારા હોલ્ડિંગ જોઈશ ને ત્યારે તને ખબર પડશે હોલ્ડિંગ વોન્ટેડ ના અરે ચૂપ સિરિયલ ના સિરિયલ હા અરે થોડા દિવસ પહેલા મે ઓલી નવી સિરિયલ માટે ઓડિશન આપ્યું તું ને એમાં હું સિલેક્ટ થઈ ગયો છું એમ હમ કઈ ચેનલ બંધ કરાવશો અરે નવી ચેનલ શરૂ થાય છે નામ છે એનું પચપન પચપન હા એમાં વડીલોના જ કાર્યક્રમો આવવાના છે અને એમાં હું સિલેક્ટ થઈ ગયો છું

પણ હું ઉપર જવાનો નથી હું મુંબઈ જવાનો છું અને ટૂંક સમયમાં તું મારી અને કટરીના કેફની ફિલ્મ જોશે સમજો કેતરીના કેફ પેલા કફ સાફ કરો ગળામાંથી મિત્રો આ મારા બાપાના મગજ પરથી કેતરીનાનો કેફ ઉતારવા માટે જો તમારી પાસે કોઈ ઇલાજ હોય તાબડતોપ મને જણાવો